आप सौना हृदय कमल में बिराजेला परमात्मा ने वंदन प्रणाम। जय श्री कृष्ण, जय वामन भगवान। अपना हिंदू धर्म में 24 अवतारों में पांचमा अवतार वामन अवतार थयो। ते आजे वामन स्थली एटले के वंथली गाम तरीके ओळखाय छे। जेम रामनी भूमि अयोध्या, कृष्णनी भूमि मथुरा, तेमज आ भूमि वंथली एटले के वामन स्थली तरीके ओळखवामां आवे छे। आ जग्या मोटू तीर्थ क्षेत्र बने, आ मंदिरनो विकास थाय ते माटे अहींना भक्तोनी अने दर्शनार्थीओनी मांग छे। तो आ मित्रो, आ वीडियो सरकार सुधी पहोंचे अने सरकार आ जग्यानो विकास करे तेवी अहींना दर्शनार्थीओनी मांग छे। तो सौ साथे मळी आपणे वीडियो शेर करिए। पहला दर्शनार्थीओ पासेथी शुं मांग छे ए जाणीए, पछी अहींना पुजारी धर्मिष्ठाबेन शुकल पासेथी आ मंदिरनो इतिहास सांभळीए। जय श्री कृष्ण, जय वामन भगवान। जूनागढ़ थी 15 किलोमीटर दूर आवेल सोमनाथ हाईवे ऊपर अति प्राचीन एवी दुर्लभ आ वामन स्थली नगर में आवेलू भगवान वामननु मंदिर छे। विष्णुना पांचमो अवतार जेने कहेवामां आवे छे अने अति दुर्लभ एवो वामन स्थलीनो इतिहास पण अति दुर्लभ छे। વિશ્વમાં અને ભારતમાં માત્ર આ એક જ મંદિર એવું છે ભગવાન વામનનું, જે બીજે ક્યાંય આવેલું નથી, દુનિયામાં પણ ક્યાંય આવેલું નથી। આ વામન સ્થલીનો ઇતિહાસ પણ જૂનો છે। આ વિસ્તારને વાનપ્રસ્થ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। પાંચ નદીઓનો સમૂહ અને પાંચ નદીઓનો આ વિસ્તાર આવેલો છે, જેમાં વામન સ્થલી તરીકે આ પ્રખ્યાત છે અને પ્રદભ્રષ્ટ થતાં આજે વંથલી તરીકે વિકાસ પામેલું છે। મારા સરકારને નમ્ર નિવેદન છે કે આ વામન ભગવાનનો પુનરુદ્ધાર થાય અને ભવ્યથી અતિ ભવ્ય મંદિર બને તો જ આ નગરનો વિકાસ થઈ શકે તેમ છે। અહીં કોઈ પણ જાતનો વિકાસ નથી, રેલવે પણ વર્ષોથી બંધ છે। રેલવે ચાલુ હતી ત્યારે આ નગરનો દબદબો હતો। સાપુર સરાડિયા રેલવે લાઇન જેને આપણે ઓળખીએ છીએ તે આજે 1983ના પૂર જળ ઉનાળા પછી આ નગરનો વિકાસ બિલકુલ અસુપ્ત થઈ ગયો છે। અહીં બુધવારે અસંખ્ય બાવાઓ જેને કહેવામાં આવે છે તે પોતાના દાન પુણ્ય માટે અહીં વંથલીમાં ફર્યા કરતા, તે આજે પણ જોવા મળતા નથી। નગરનો વિકાસ દિન પ્રતિદિન ભાંગતો જાય છે। ઉદ્યોગ ધંધા ન હોવાને કારણે આજે લોકો અહીંથી પલાયન કરવા લાગ્યા છે। માટે અહીં માટે સરકારને નમ્ર નિવેદન છે કે આ નગરના વિકાસ માટે અહીં ભવ્યથી ભવ્ય વામન ભગવાનનું મંદિર બને, જેથી અહીંના સામાન્ય લોકોને રોજગારી પણ મળે તેવી તકો સંભળાયેલી છે। આજના પ્રવાસન ક્ષેત્રમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે આખા ગુજરાત મોડેલને સરકાર વિવિધતા પામી રહી છે ત્યારે આ નગરનો પણ વિકાસ થાય અને આ નગરના લોકોને રોજગારી મળે તે માટે નકર આ અમારું ભવ્ય અતિ પ્રાચીન નગર લુપ્ત થવાને આરે છે। જય શ્રી કૃષ્ણ। વામનજી ભગવાનનો જય। જૂનાગઢ જિલ્લાનું સૌરાષ્ટ્રની અંદર જે વંથલી ગામ આવેલું છે એ વામના સ્થળીથી ઓળખાતું હતું। અત્યારે એ બાદ કરી અને વંથલી નામ પડી ગયું છે। આ મોટામાં મોટું મંદિર સૌરાષ્ટ્રની અંદર, ભારત દેશની અંદર ક્યાંય નથી વામના સ્થલી, પણ આ વામનજી ભગવાનનું મંદિર 24 અવતારોનું એક અવતાર વામન ભગવાનનો છે। તે અદિતિના પુત્ર અને કશ્યપના કુમાર છે અને એના આ જીવનની ગાથા છે। આ વામન ભગવાન જ્યારે ફરતા ભ્રગુ કચ્છમાં પહેલાં રહેતા, પછી બલિરાજાએ યજન માંડ્યો, પછી યજ્ઞ 100 યજ્ઞ કરે તો ઇન્દ્ર એનું રાજ લઈ લેવાનું હતું, ઇન્દ્રનું રાજ બલિરાજા લઈ લેવાના હતા,
પણ એમાં વિષ્ણુ ભગવાને પછી આ યાચના આવી કરી અને કીધું કે હું પૃથ્વી ઉપર જાઉં છું અને વામનજી ભગવાનનું રૂપ ધારણ કરી અને બલિરાજા પાસે ભિક્ષા માંગી અને હું એ યજ્ઞ એનો પૂરો નહીં થવા દઉં એવી રીતના ભગવાને એને બધાને વચન આપ્યું. પછી ભગવાન વામનજી વામન રૂપ લઈ અને એ આવ્યા બલિરાજાને દ્વાર અને એણે ત્રણ ડગલા પૃથ્વી માગી. પેલું ડગલું આકાશ પાતાળ અને પૃથ્વી માપી લીધા. પછી બીજું ડગલું બાકી રહ્યું ત્રીજું ડગલું. પછી ત્રીજા ડગલામાં એણે એમ કીધું એ કે મારા મસ્તક ઉપર પગ મૂકો, હું તો એ કહી કે તમને બધું દઈ ચૂકો છું અને મારે આંગણે આવેલું કોઈ પાછું ન જાય, આવું મારું વચન છે. હું તારા બધા વામનજી ભગવાને એમ કીધું કે હું તારા સૌ પરિવારને બધાને જાણું છું. એ કે ભગવાને એમ કીધું તો એ કે તમે બધાને કેમ જાણો? તો કે હું બધાને જાણો ને, હું ભગવાન છું. એ કે મારું નામ વામન છે. એ કે હું આ સૃષ્ટિનો સર્જનહાર છું વિષ્ણુ ભગવાન અને અત્યારે આ તમારી પાસે હું ત્રણ ડગલા પૃથ્વી માગવા એટલા માટે આવ્યો હતો કે તમે આ વામનજીનું જે બલિરાજાનું જે પાતાળનું રાજ્ય છે એ પછી બલિરાજાએ પાતાળમાં સ્થાપી દીધા વામનજી ભગવાને એને આપ્યું હતી અને વામનજી ભગવાન ત્યાં એના ચોકીદાર તરીકે રહ્યા. અને પછી એને એમ કીધું કે હવે તા પછી ભગવાને એમ કીધું કે હવે હું 6 મહિના તારે ત્યાં રહી શીખે. પણ એમાં લક્ષ્મીજી પછી છે ને એને એમ કહેવા માંડ્યા એ કે આ ભગવાન ક્યાં વહી ગયા, નારદજી આવ્યા એટલે એ કે. તો કે ભગવાને એમ કીધું એ કે નારદજીએ એમ કીધું એ કે એ તો બલિરાજાની ચાકરી કરવા ગયા શીખે, ત્યાં ચોકીદાર તરીકે રહીશ. તો કે તમે એ કે એને ત્યાં જાઓ, શ્રાવણ મહિનો આવે અને જઈ પૂનમ આવે ને ત્યારે એને ત્યાં જાયજો અને રાખ બેન બની અને એને રાખડી બાંધજો. એ કે તો એ તમને એ કે તમારા પતિને પછી તમે એને કહેજો, માગી લેજો કે ભાઈ મારા સ્વામીને મારે દક્ષિણામાં કાંઈ બલિરાજા એમ કે તમારે હું જોઈશ, તો તમારે એમ કહેવું કે મને દક્ષિણામાં મારા પતિ આપી દો એ કે. એટલે આવી રીતના વામન ભગવાનનું આ જીવન ચરિત્ર છે આખું. અને આમાં કોઈ જાતનો મંદિર છે, સરસ છે મંદિર, બધું ગૌશાળા છે, વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે, હનુમાનજી છે, ગણપતિ બધું સરસ છે, પણ વિકાસ આનો કાંઈ થયો નથી મંદિરનો. જો આમાં સરકાર કંઈક આવી અને કંઈક વિકાસનું વાતાવરણ, કોઈ અહીંયા દર્શન દેવ દર્શન કરવા કોઈ આવતું નથી. એટલે આમાં જેવી બને એટલી શક્તિ પ્રમાણે જે બલિરાજાનું જે કામ કરવાનું છે એટલું કરે ને તો એ આ વિકાસ થાય એટલું સારું. એનો મંદિરનો વિકાસ થવો જોઈએ, મંદિરમાં કાંઈ વિકાસ થતો નથી. કેટલાય બધા આવીને બધા શૂટિંગ ઉતારી ઉતારીને ગયા પણ ક્યાંય જાત કોઈ જાતનો વિકાસ નથી થતો. અને આ ભગવાન તો સાક્ષાત તમે પ્રાર્થના કરો ને હાજર થાય એવા છે. બલિરાજા વામનજી ભગવાનની એટલી એની શક્તિ છે. સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે, મહાદેવ એની આયરે છે. ભગવાનને એમ કીધું તું કે તમે જ્યાં આવીશો ત્યાં હું બિરાજીશ. એટલે વામનજી ભગવાન આવી છે, સિદ્ધેશ્વર મહાદેવ આ બિરાજે છે. આવો છે એનો ઇતિહાસ. આ વિડિયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. આ વિડિયાને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અમારી ચેનલને હજી સુધી આપ લોકોએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આગળના વિડિયા આપણને જોવા મળે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.